નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે માધ્યમમાં તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર લોકસભાની ચૂંટણીનું મતદાન હવે એના છેલ્લા ચરણમાં પહોંચ્યું છે આજે છેલ્લા ચરણની અંદર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ સહિત ઘણા વિસ્તારોની અંદર મતદાન થઈ રહ્યું છે ત્યાં સમાચાર આવી રહ્યા છે કે પશ્ચિમ બંગાળની અંદર ચોવીસ પરગણા દક્ષિણ ચોવીસ પરગણા વિસ્તાર છે એની અંદર ગુસ્સે ભરાયેલા ટોળાઈ ઈવીએમ અને વીવીપેટ મશીનને પાણીમાં ફેંકી દીધા છે આવા સમાચાર અત્યારે જાણવા મળી રહ્યા છે જોવા જેવી વાત એ છે કે પશ્ચિમ બંગાળની અંદર થતી હોય છે જે વખતે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી થઈ એ વખતે જેટલી પણ મીડિયા ચેનલોએ ત્યાં રિપોર્ટિંગ કર્યું ત્યાં તમામે કહ્યું છે કે ત્યાં હિંસા થાય છે જોવા જેવી વાત એ છે કે બંધારણને અને લોકશાહીને બચાવવાની વાતો કરતી અલગ અલગ પાર્ટીઓ જ્યારે કેન્દ્ર સરકારને ઘેરતી હોય છે એ વખતે આ તમામ પાર્ટીઓ બંગાળની હિંસા ઉપર ચૂપ થઈ જાય છે એ જ વખતે જે કોંગ્રેસ ટીએમસી નો સપોર્ટ બહાર કરતી હોય છે એ જ કોંગ્રેસ એ વખતે ત્યાં એનો વિરોધ કરે છે એટલા માટે થઈને રાજનીતિ છે રાજનીતિમાં ક્યારે કોઈ દુશ્મન હકીકત એ છે કે બંગાળમાં જે થઈ રહ્યું છે એ ભારતીય રાજનીતિ માટે સારું નથી હવે આજે લોકસભાની ચૂંટણીનું છેલ્લું ચરણ છે ચરણનું મતદાન થાય એના પછી કોઈ પણ જે મીડિયા સંસ્થાન હોય છે એક્ઝિટ પોલ્સ રજૂ કરી શકે છે કોંગ્રેસે કહ્યું છે કે એ પોતાના કોઈ પણ પ્રવક્તાને એક્ઝિટ પોલની ડિબેટમાં નહીં મોકલે એનું કહેવું છે કે ચાર તારીખે રિઝલ્ટ આવશે ત્યારે જોઈ લઈશું એક્ઝિટ પોલમાં મૂકીને શું ફાયદો છે આના ઉપરથી કદાચ કોંગ્રેસ એવું પણ દેખાડવા માંગી છે કે એક્ઝિટ ભલે ગમે આંકડા આપો અમને એનાથી કોઈ ફરક નથી પડતો અમે કોઈ પાર્ટી પોતાના પ્રવક્તાઓને ડિબેટમાં મૂકવા કે ન મૂકવા એ વ્યક્તિગત પ્રશ્ન હોઈ શકે છે દરેક પાર્ટીનો પ્રશ્ન હોઈ શકે છે પરંતુ કોઈ પણ વસ્તુ એમને ગમતી હોય કે ન ગમતી હોય એનાથી ભાગવો કોઈ દિવસ રસ્તો ન હોઈ શકે આવું ઘણી વાર જોવા મળ્યું છે તાજેતરમાં તો આ જ ઇન્ડિયા ગઠબંધન જે લોકશાહીની વાતો કરે છે એમણે એવું કહ્યું હતું કે અમુક પત્રકારોનો અમે બહિષ્કાર કરીશું એવું કહ્યું હતું કે આ પત્રકારો જે છે એ અમારા માપદંડ પ્રમાણે યોગ્ય નથી એમને એવું માનવું હતું કે આ ગોદી મીડિયા છે તો પછી કાલ ઉઠીને એવું બનશે કે કોઈ કહેશે કે કે આ સરકારના છે આ વિપક્ષના પત્રકારો છે તમને એવું લાગે છે કે કોઈ પણ ટીવી શો ની અંદર કોઈ પણ એક જગ્યાએ જો કોઈ વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે કોઈ વ્યક્તિ બીજા પક્ષની તરફેણમાં બોલી રહ્યો છે તો ત્યાં તો સૌથી પહેલા જવું જોઈએ અને જે તે પત્રકાર કે જે તે વ્યક્તિને એવું લાગતું હોય કે આ વ્યક્તિ જે છે આ રીતે બોલી રહ્યો છે તો ત્યાં તો તમારે પોતાની વાત રાખવી જ જોઈએ જો તમે ત્યાં પોતાની વાત નહીં રાખો તો જે તે વ્યક્તિ માત્ર પોતાનો ઓપિનિયન આપશે જે તે પાર્ટી માત્ર પોતાનો ઓપિનિયન આપશે અને એટલા માટે થઈને જે આ એક્ઝિટ પોલની ડિબેટ હોય કે પછી અમુક પત્રકારોમાં બહિષ્કાર હોય આ કેટલું યોગ્ય છે એ જનતાએ પણ જાણવું જોઈએ અને નેતાઓ પણ પોતે સમજવું જોઈએ આગળ વાત કરીએ તાજેતરમાં જે રાજકોટની દુર્ઘટના બની રાજકોટની દુર્ઘટના પછી હવે સરકાર એક્શનમાં આવી છે સરકારે જે સ્કૂલોના ડ્રાઈવરો વરદી મારતા હોય છે તમે જોયું છે કે રિક્ષાની અંદર ત્રણ જણની કેપેસિટી હોય કોઈ પણ જાતની એરબેગ રિક્ષામાં નથી હોતી કોઈ પણ જાતની સેફ્ટી જેટલી તમારી કારમાં હોય જેટલી સેફ્ટી ત્યાં નથી હોતી તેમ છતાં મા બાપ કદાચ પૈસા બચાવવા માટે થઈને અથવા તો પોતાની આળસને છુપાવવા માટે થઈને પોતાના બાળકોને મોતના મુખમાં ધકેલી દેતા હોય છે તમે આજે જ્યારે બહાર નીકળો ત્યારે જોજો કે કોઈ પણ સ્કૂલ રિક્ષા હશે એ અંદર કેટલા બાળકો હોય છે માત્ર ત્રણ જણની કેપેસિટી ધરાવતી રિક્ષાની અંદર આટલા બધા બાળકો ફરે છે અને આજથી નહીં કેટલાય વર્ષોથી આ વસ્તુ થઈ રહી છે જ્યારે હું સ્કૂલે જતો ત્યારે હું પણ આવી જ રીતે ક્યાંક જતો તમારા બાળકો પણ જતા હશે તમે પણ આવી રીતે ગયા હશો પરંતુ આ કેટલું સેફ છે દરેક મા બાપે સમજવું જોઈએ અને સરકાર પણ હવે આની પર પગલાં લેવાનું વિચારી રહી છે જેટલા પણ વાહનો છે હવે એનું ચેકિંગ કરવામાં આવશે એક જ અઠવાડિયામાં ઘટના બની હતી જ્યારે આવી જ એક વાનની અંદર આગ લાગી હતી ને કેટલાય બાળકોના મોત થયા હતા એનો જે વાન ડ્રાઈવર હતો એણે એનું પેટ્રોલની ટાંકી સાથે થોડી છેડછાડ કરેલી હતી પરિણામે આગ લાગી હતી ને એમાં બાળકોના મોત થયા હતા બહુ વર્ષો જૂના સમાચાર છે પરંતુ ભવિષ્યમાં આવું થઈ શકે છે માટે એક મા બાપ તરીકે તમારે જાગૃત થવાની જરૂર છે કે માત્ર થોડા રૂપિયા બચાવવા માટે થઈને મહિનાના બચાવવા માટે થઈને તમે તમારા બાળકને મોતના મુખમાં ન ધકેલી શકો તમારી આજુબાજુમાં રિક્ષા કોઈ પણ વાન દેખાય જેની અંદર કેપેસિટી કરતા વધારે બાળકો બેસાડેલા હોય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં એના વિશે ફરિયાદ કરવી એ દરેક નાગરિકનો અધિકાર બને છે અને એની ફરજ પણ બને છે પરિણામે ગૃહ મંત્રાલય દ્વારા એક નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે ગુજરાતની જેટલી પણ શાળાઓ છે ખાનગી હોય કે પછી સરકારી શાળા હોય તમામે તમામે આ જે માર્ગદર્શિકા છે એનું પાલન કરવાનું રહેશે એસઓપી છે જેની અંદર જે તમામ નિયમો આપવામાં આવ્યા છે નિયમોનું પાલન કરવાનું રહેશે ઘણા બધા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આખી પ્રોસિજરની વાત કરવામાં આવી છે કે કેવી રીતના બાળકોને લઈ જવામાં આવશે કોની રિસ્પોન્સિબિલિટી રહેશે કોની સાથે ઇન્ફોર્મેશન અને કોલેબોરેશન કરવાનું રહેશે ડેટા શેરિંગ રિપોર્ટિંગ આવી ઘણી બધી બાબતોનો ઉલ્લેખ છે આની અંદર કરવામાં આવ્યો છે માટે એક માતા પિતા તરીકે તમે પણ આ બાબતોનું ધ્યાન આપજો કે તમારું બાળક જે જગ્યાએ જઈ પ્રવાસમાં ત્યાં તમામ બાબતોનું પાલન થાય છે કે નથી થતું ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે એફઆઈઆર નોંધાઈ છે મામલો એવો છે કે જુનાગઢના રાજુ સોલંકીના દીકરાને એમણે અપહરણ કર્યું અને એના પછી એને ઢોર માર માર્યો અને નગ્ન કરીને એને માર મારવામાં આવ્યો આવી વાત જે છે કરવામાં આવી છે રાજુ સોલંકી દ્વારા એમણે એફઆઈઆર નોંધાવી છે અપહરણ સહિત ત્રણસો સાત હત્યાનો જે ગુનો છે તમામ કલમો હેઠળ આ એફઆઈઆર નોંધવામાં આવી છે એમની ધરપકડની માંગ કરવામાં આવી રહી છે જે ગણેશ જાડેજા છે એમની સામે આ એફઆઈઆર નોંધવામાં આવી છે મામલો કંઈક એવો હતો ફરિયાદ એ કહ્યું છે કે આરોપીને પોતે ફોર વ્હીલને ને યોગ્ય રીતે ચલાવવા માટે કહ્યું ને પરિણામે એનું મંદુક રાખીને એમને માર મારવામાં આવ્યો છે એવી વાત કરવામાં આવી છે અમદાવાદમાં તથ્ય પટેલનો કેસ થયો હતો એ વખતે મીડિયાની સભાનતા અને સરકારના પગલાઓને લઈને લેલ પટેલને જેલમાં જવું પડ્યું એના પિતાને પણ જેલમાં ધકેલવામાં આવ્યા હતા જે અત્યારે જામીન બહાર છે આવો જ હમણાં એક કેસ બન્યો છે પુણેની અંદર પરંતુ પુણેની અંદર જે આરોપી છે સગીર છે સત્તર વર્ષ ને આઠેક મહિના જેટલી એની ઉંમર છે કરોડોની કાર લઈને ચિકાર દારૂ પીધો પોતાના બાપની સંપત્તિના નશામાં એટલો તો એ ભય મગ્ન હતો કે એણે બે લોકો ઉપર ગાડી ચડાવી દીધી અને બે લોકોના મોત થયા મામલો આટલેથી નથી અટકતો એના પછી એ એને જજ દ્વારા સજા આપવામાં આવે છે કે તારે નિબંધ લખવો પડશે આખા દેશની અંદર આ સજાની સામે ફિટકાર વરસાવવામાં આવે છે અને પછી ખબર પડે છે કે આ તો બહુ મોટો વેપલો છે એવું સાંભળવામાં આવે છે કે જે સગીર હતો એને પોલીસ સ્ટેશનમાં પીઝા બર્ગર આપવામાં આવ્યા વાત એવી પણ થાય છે કે એક મોટા નેતાએ એને બચાવવા માટે થઈને ફોન પણ કર્યો હતો અને એનાથી પણ મોટી વસ્તુ જ્યારે પહેલો રિપોર્ટ આવે છે કે એના બ્લડ સેમ્પલનો કે એને દારૂ પીધો હતો કે નહીં તો એની અંદર એ નેગેટિવ આવે છે પણ જ્યારે બીજો રિપોર્ટ લેવામાં આવે છે તો એ રિપોર્ટ પોઝિટિવ આવે છે કારણ શું છે કારણ જાણવા મળે છે કે એની માતાએ એનો બ્લડનો રિપોર્ટ આપ્યો હતો પોતાના દીકરાની જગ્યા પરિણામે એ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો એટલા માટે થઈને એના પિતા દાદા અને માતાની ધરપકડ કરવામાં આવી છે ડોક્ટરો બે ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે પણ આજકાલના ભગવાનના સ્વરૂપ માનવા લાયક રહ્યા જ નથી બધા ડોક્ટરો એવા નથી હોતા પરંતુ કેટલાક એવા હોય છે જે પોતાના ઈમાનને લાખો રૂપિયાની અંદર વેચી મારે છે એમને એવું થાય છે કે પૈસાથી તો બધું મળે છે કદાચ એ ડોક્ટરોના દીકરા ઉપર આવી રીતે કોઈ નબીરાએ ગાડી ચડાવી પણ શું એ ડોક્ટર પોતાનું ઈમાન આવી રીતે વેચી મારત વાત એવી હતી કે પચાસ લાખ રૂપિયાનો સોદો થયો હતો ત્રણ લાખ તો એડવાન્સ આપવામાં આવ્યા રિપોર્ટ બદલવાનો છે છે વિચાર કરો કેવડી મોટી હતી આ તો ઘણી બધી બાબતો સામે આવી વચ્ચે એવું પણ આવ્યું કે ડ્રાઈવર કહેતો હતો કે મેં ગાડી હું ગાડી ચલાવતો હતો મેં ગાડી ચડાવી છે આ તો આપણે બધાએ સાંભળેલી છે તાજેતરમાં રાજકોટમાં પણ જે ઘટના બની એનાથી સૌથી વધારે લોકોને તકલીફ એ જ છે કે આ તમામ જે આરોપીઓ છે તમામે તમામ જામીન ઉપર છૂટી જવાના છે તમામને વિશ્વાસ છે એ આરોપીઓનો જેટલો વિશ્વાસ નહીં હોય એટલો વિશ્વાસ બીજા લોકોનો છે કે તમામ આરોપીઓ છૂટી જશે કેમ આપણી સિસ્ટમ એટલી ખરાબ છે આપણી એટલી ખરાબ છે કે આપણને દેખાય છે કે હત્યારો કોણ છે તેમ છતાં આપણે એને સજા નથી આપી શકતા સુરતની દીકરી ગ્રીષ્મા એનું જાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી તેમ છતાં એનો જે હત્યારો છે ફેનિલ અત્યારે જેલમાં છે પરંતુ એની સામે અત્યારે જે પ્રમાણેની કાર્યવાહી થવી જોઈએ પ્રમાણેની કાર્યવાહી હજુ નથી થઈ કેમ નથી થઈ સરે આમ બધાની સામે હત્યા કરી છે તો બીજું શું પુરવાર કરવું છે એ વખતે મને યાદ છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે હું જે છે આ કેસની અંદર ન્યાય અપાવડાવીશ ક્યાં પહોંચ્યો આ ન્યાય કેટલે પહોંચ્યો આ ન્યાય એ પ્રશ્ન આપણે પૂછવો જોઈએ સાથે સંકલન સમિતિ થોડાક દિવસો પહેલા મેં સમીક્ષામાં કહ્યું હતું કે સંકલન સમિતિ આગળ આવવું જોઈએ અને એવું જ થયું એમાં મેં કહ્યું હતું કે જ્યારે એક સમાજ ઉપર કોઈ એક નેતા નિવેદન આપે છે ત્યારે જો આપણે વિરોધ કરી શકતા હોઈએ તો સમાજના કેટલાક લોકોને ભરખી લોકો લોકો સામે કેમ જોઈએ એનો મતલબ એવો નથી કે માત્ર સમાજના માટે જ આગળ આવવું જોઈએ એનો મતલબ એવો છે કે દરેક સમાજના લોકોએ આગળ આવવું જોઈએ કે આની અંદર જેટલા લોકો મર્યા છે અમારા સમાજના છે અને જે લોકો અમારા સમાજના નથી એ પણ અમારા જે છે ને એના માટે થઈને સમાજો એકઠા થઈને આવવું જોઈએ કે આ જેટલા પણ દોષીઓ છે એમને કડકમાં કડક સજા આપવામાં આવે સંકલન સમિતિ આગળ આવી અને એણે કહ્યું કે સરકાર પાસે એક માંગ કરી કે તમે શ્વેતપત્ર જાહેર કરો શેનું શ્વેતપત્ર જેટલા આપણા અકસ્માતો થયા છે કાકરિયાની અંદર જે રાઈડ પડી હતી જે અકસ્માત થયો હતો એ વડોદરાનો અકસ્માત મોરબીનો અકસ્માત અકસ્માત કહેવું તો ખોટું રહેશે દુર્ઘટના કહીએ માનવ સર્જિત દુર્ઘટના કહીએ હરણીની અંદર જે દુર્ઘટના બની આ તમામની બાબતમાં શ્વેતપત્ર સરકાર જાહેર કરે સરકારની અંદર જો હિંમત હોય તો સરકાર જાહેર કરે કે આના જે તમામ આરોપીઓ છે ક્યાં છે મળ્યા છે નથી મળ્યા મળ્યા છે તો કેમ મળ્યા છે અને સરકારે તમામ બાબતોમાં શું સ્ટેન્ડ રાખ્યું છે વિશે વાત કરીએ સંકલન સમિતિ ત્યારે આગળ આવી છે ને આવી રીતે દરેકે દરેક સમાજે આગળ આવવું જોઈએ જ્યારે વિધાનસભાની અંદર કોઈ સમાજના કોઈ વ્યક્તિને ટિકિટ નથી મળતી તો સમાજ આવે છે કે અમારા સમાજને અપમાન થયું છે તો આ વખતે સમાજો ક્યાં જતા રહે છે જ્યારે કોઈ એક નેતા વિશે કોઈ કશું બોલી જાય છે તો નેતાના બચાવની અંદર તો આખો સમાજ આવીને રહે છે કે અમારા સમાજનું અપમાન થયું છે તો આવા આવા જ્યારે હત્યાકાંડો થાય છે છે લોકોને મારી નાખવામાં આવે ત્યારે બધા સમાજો ક્યાં ગાયબ થઈ જાય છે આ વખતે પણ એ તમામ સામાજિક આગેવાનોએ આગળ આવવું જોઈએ આ વખતે પણ એ તમામ લોકોએ આગળ આવવું જોઈએ કે આ જેટલા પણ લોકોના નિધન થયા છે એમાં અમને ન્યાય આપો સમાજ આનંદ તો કહેવાય દોષિત અને પીડિતને મદદ કરે એના સમર્થનમાં ઉભો રહે એને તો સમાજ કહેવાય નેતાઓની રેલીઓમાં જનાર સમાજ નથી હોતો એ તો કેટલાક સામાજિક નેતાઓને એમની રાજનીતિક જીજી વિશા હોય છે હવે તમામ જે ઘટનાઓ થાય છે એમાં તમામ સમાજો એક સાથે મળીને આગળ આવવું જોઈએ અને આનાથી જ એક આદર્શ સમાજ આપણા દેશની અંદર બની શકશે અચ્છા રાખું છું કે આપ સૌને આજનો એપિસોડ ગમ્યો છે એના સિવાય તમારે બીજું શું સાંભળવું છે કઈ નવી બાબતો તમારે જાણવી છે અને વિશે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું તમને મળતો રહીશ આવી જ રીતે માધ્યમ ઉપર ધન્યવાદ